આયોજન કરવામાં આવેલું હતું. જીવનસાથી પસંદગી મેળામાં આશરે 126 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહેલા હતા. આ તકે બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા આગામી સમયમાં પણ અવાજ જીવનસાથી પસંદગી મેળા દ્વારા યોગ્ય પાત્રની પસંદગી કરી શકે તેવા હેતુ સાથે વધુ કાર્યક્રમો કરવાના નિશ્ચય વ્યક્ત કરવામાં આવેલા હતા. અમરેલીમાં સાવરકુંડલા બ્રહ્મ સમાજના સહયોગથી સમસ્ત બ્રહ્મ સમાજ માટેના પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. ભોજલરામ વાડી ખાતે આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ તો ઉપસ્થિત રહેલા જ હતા, 126 જેટલા ઉમેદવારો પણ આ તકે ઉપસ્થિત રહેલા હતા. તેમના દ્વારા આગામી સમયમાં જીવનસાથીની પસંદગી સુલભ થઈ રહે તેવા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. 126 જેટલા ઉમેદવારોએ પોતાનો પરિચય આપેલો હતો. તેમના દ્વારા આગામી દાંપત્ય જીવન તેવાનું સુખકારી સાથે પસાર થાય તેવા હેતુ સાથે યોગ્ય પાત્રની પસંદગી કરવાના હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન થયેલું હતું, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ અગ્રણીઓ અને બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહેલા હતા. અમરેલી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, શ્રી પરેશભાઈ આચાર્ય સહિતના અગ્રણીઓ આ તકે ઉપસ્થિત રહેલા હતા. ઉમેદવારોએ પોતાનો પરિચય આપેલો હતો. કુટુંબનો પરિચય અને સાથે આવકના સ્ત્રોત વિશેની માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવેલી હતી, જેથી કરીને પસંદગી પાત્ર વ્યક્તિ તેમના સુધી પહોંચી શકે. એટલે હજી પેટા જ્ઞાતિ વાત છે એ હજી બધા થોડા પકડી રાખે છે. અમે રાજકોટ બ્રહ્મ સમસ્ત બ્રહ્મ સમાજનો એક ઝુંબેશ શરૂ થઈ છે અને એમાં ઠાકોર સાહેબ આપણે સમારંભમાં પધાર્યા છે ત્યારે અશ્વિનભાઈને વિનંતી. ડોલરભાઈનું પુસ્તક પાવનને કારણે આપણે આ કાર્યક્રમને અહીંયા હવે અભ્યાસ એસએસસી અને હાલમાં બગદાણા સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. 7000 નો પગાર છે.